આજે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની 69મી પુણ્યતિથિ છે. આ દિવસને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે પીએમ મોદી બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ નરેન્દ્ર મોદી ટ્વીટ કરીને કહ્યું કે મહાપરિનિર્વાણ દિવસ ઉપર અમે બંધારણના નિર્માતા અને સામાજિક ન્યાયના પ્રતિક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને વંદન કરીએ છીએ. સમાનતા અને માનવીય ગૌરવ માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો અથાગ સંઘર્ષ પેઢીઓને પ્રેરણા આપતો રહેશે. પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે આજે જ્યારે આપણે તેમના યોગદાનને યાદ કરીએ છીએ ત્યારે અમે તેમના સ્વપ્નને સાકાર કરવાની અમારી પ્રતિબદ્ધતાને પણ પુનરાવર્તિત કરીએ છીએ. જય ભીમ. તેમના ટ્વીટમાં પીએમ મોદીએ આ વર્ષની શરૂઆતમાં મુંબઈમાં ચૈત્યભૂમિની મુલાકાતનો ફોટો પણ શેર કર્યો છે. આજે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 69મી પુણ્યતિથિ છે. આજે બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની 69મી પુણ્યતિથિ છે ત્યારે ભારતીય બંધારણના મુખ્ય ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મહાપરિનિર્વાણ દિવસ ઉપર કોંગ્રેસ પાર્ટીએ બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. પાર્ટી ટ્વીટ કરીને કહ્યું છે કે ભારતીય બંધારણના પિતા અને સામાજિક ન્યાયના પ્રતિક બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરની પુણ્યતિથિ ઉપર અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. તેમના આદર્શો અને વિચારો યુગો સુધી આપણને ન્યાયના માર્ગ પર આગળ વધવાની પ્રેરણા આપતા રહેશે.